કુંજ ભાઈ, વૈશાખ વદ 11 આજનો દિવસ 11 મે, અને પરમ દિવસે વૈશાખ વદ 13 મે વહેલી સવારે તારા હાથમાં ગુરુદેવ રજોહરણ આપશે, અને જે પળની તને ખૂબ 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 આતુરતા હતી, તું જેની રાહ જોઈ રહ્યો હતો, એ પળ આવી મળશે. જ્યારે ક્રિકેટમાં કોઈ ટીમ વર્લ્ડ કપ જીતે ને કોંચ, ત્યારે એ ટીમના કેપ્ટનને જ્યારે બોલાવવામાં આવે ને, ત્યારે એના હાવભાવ એક્સપ્રેશન જોઈ ને એને લાગે કે આખા વર્લ્ડમાં સૌથી શ્રેષ્ઠ ટીમ મારી, સૌથી સુપિરિયર ટીમ મારી, અને એનો હું કેપ્ટન. અને એ ટાઈમે જે એનો જુસ્સો હોય, જે એની બોડી લેંગ્વેજ જોવા જેવી હોય, મને પણ લાગે છે કે તને પણ આવા જ કંઈક ફિલિંગ થશે. કુંજ, તને શું લાગે છે પરમ દિવસે તારા હાથમાં ઓગો આવશે અને ત્યારે તને કેવી લાગણી થતી હશે? આજ સુધી ઘણીવાર ઘણી વસ્તુઓની ઈચ્છાઓ કરી, એક્સપેક્ટેશન્સ રાખ્યા, ને બધી ઈચ્છાઓને એક્સપેક્ટેશન્સ તમે પૂરી કરી. નાના બાળકને એમ ઈચ્છા શું હોય વધારેમાં વધારે તો કે ગિફ્ટ. એને ગિફ્ટ મળે એટલે બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. બસ એવી રીતના જ હું ગિફ્ટ માટે ક્યાંયથી પણ બહાના શોધીને લાવતો. ક્યારેક તમારા એનિવર્સરી ઉપર ગિફ્ટની ડિમાન્ડ કરતો, ક્યારેક તમારા બર્થડે ઉપર ગિફ્ટની ડિમાન્ડ કરતો, ક્યારેક તમારા બર્થડે ઉપર ગિફ્ટની ડિમાન્ડ કરતો, ને ક્યારેક એવી ગિફ્ટ મળે કે જેની મેં ઈચ્છા કરી રહ્યો હોય, એની મેં ડિમાન્ડ કરી રહ્યો હોય, અને ક્યારેક એવી સરપ્રાઈઝ ગિફ્ટ મળી જેની મેં ઈચ્છા તો એમ ડિમાન્ડ તો શું એની કાંઈ કલ્પના પણ ના કરી હોય એવી ગિફ્ટ મળી. એ વખતે જે આનંદ હોય એના કરતાં આમ કંઈક ઘણો આનંદ મળશે, કંઈક અનેરો જ આનંદ મળશે એવું લાગે છે. અને અમે સાહેબજી સાથે 6 મુમુક્ષુ હતા, એનામાંથી એમ 4ની દીક્ષા થઈ ગઈ ને હું 5મો છું. અને હું એક સાધુ તરીકે એમને ભેટી છે, એ સોચતા જ કંઈ અલગ જ આનંદ આવે છે, જેના માટે આમ કંઈ શબ્દો નથી એવો આનંદ લાગે છે મને. ખૂબ ધન્યવાદ કુંજ કે તને દીક્ષા માટે આટલી તાલાવેલી છે અને તને આટલા બધા સારા ફિલિંગ્સ છે. પણ ઘણી વ્યક્તિ એવી હોય છે કે આખી જિંદગી જે દીક્ષા માટે ઝંખે છે, સતત પુરુષાર્થ કરે છે, પણ કોઈ કર્મવશાત એમને દીક્ષા મળતી નથી. તને શું લાગે છે કે દીક્ષા માટે તે કોઈ પુરુષાર્થ કર્યો છે? એક બાજુ એવું લાગે છે કે મેં કઈ પુરુષાર્થ નથી કર્યો, ને બીજી બાજુ એવું લાગે છે કે એમ કઈ ઘણો પુરુષાર્થ કર્યો છે. નાની ઉંમરમાં સાહેબજી પાસે રહેવા જતો રહ્યો. આપની લાઈફ એમ લક્ઝરિયસ હતી, એમ રાજયોગથી જવાનગર જવું હોય ને તો પણ આપણે ગાડીમાં જતા, ટ્યુશન ક્લાસીસમાં જવું હોય તો પણ સાયકલ લઈને જતો, એમ ક્યાંય ચાલવાનું આવતું નહીં, અને ઘરે કાંઈ વસ્તુ જોઈતી હોય તો માંગી લેતા ઓર્ડર કરતા. એટલે ત્યાં એમ સેલ્ફ સર્વિસ હતી બધી, ખુદનું કામ ખુદે જ કરવાનું. એટલે મને ત્યાં જતાં એમ ડર સૌથી વધારે લાગે ને તો એમ વિહારનો ડર લાગતો, કે સાહેબજી સાથે આટલા બધા લાંબા વિહાર કેવી રીતના કરી શકીશ, આટલું બધું કેવી રીતના ચાલી શકીશ. પણ દેવગુરુની કૃપાથી સાહેબજી એવી કેળવણી કરીને કે દિવસના 20-25 કિલોમીટરના વિહાર તો સહજ થઈ ગયા. અને એનો ડર તો શું, એમ વિહારમાં મજા આવવા લાગી મને, કે બહુ મજા આવતી. 20-25 કિલોમીટર ચાલતા એમ કાંઈ એમ ક્યાં જતા રે કાંઈ ફરક જ નથી પડતા દિવસમાં. એટલે અને હજી એક વાત કહું ને તો મને અંધારાથી બહુ ડર લાગતો. ઘરે હતો ને, ઘરે રહીએ ત્યારે એક રૂમમાંથી બીજી રૂમમાં જવું હોય ને, બીજા રૂમની લાઇટ ઓફ હોય તો પહેલાં લાઇટ ઓન કર્યા પછી હું રૂમમાં એન્ટર થતો, મને આટલો હતો ડર લાગતો અંધારાથી. પણ સાહેબના ત્યાં તો કાંઈ ઉપાસનામાં લાઇટ વાઇટ હોય નહીં, એટલે ધીમે એની પણ એમ પ્રેક્ટિસ પડવા લઈ ગઈ. અને સાહેબની નિશાળ જ્યારે 99 ચાલતી હતી, એ વખતે યાત્રા કરતી વખતે અમુક સ્પોટ ઉપર એટલું અંધારું અને કેમ થોડે દૂર કોઈ ચાલતું હોય ને તો પણ ના દેખાય એવી જગ્યાએથી પણ એમ સહજ પસાર થઈ જતો હતો, એકલો પસાર થઈ જતો હતો, મને કોઈ પ્રોબ્લેમ નહોતો આવતો, મને ડર નહોતો લાગતો. અને હજી એક વાત કહું ને તો સાહેબજી પાસે રહેવા જતો ને ત્યાં મને વોશરૂમનું બહુ ટેન્શન આવતું, કે ત્યાંના વોશરૂમ એમ વેલ મેન્ટેન ના હોય, ઘરના વોશરૂમ ક્લીન હોય, ડ્રાય હોય, એટલે ત્યાં એમ જુગુપ્સા થતી એમ થોડું જતા. ને ઘણીવાર તો એટલા ગંદા હોય ને કે ક્યાં પગ મૂકો એ પણ ખબર ના પડે. પણ એમ ધીમે એની પણ જુગુપ્સા દૂર થઈ ગઈ અને ખુદ કામ પતાવીને આવી જવાનું, બસ બહુ કાંઈ સોચવાનું નહીં એવું થતું. એટલે આ દ્રષ્ટિએ જોઉં ને તો મને એવું લાગે કે મેં બહુ પુરુષાર્થ કર્યો છે. કુંજ તને કદી એવું ફીલ થાય કે મમ્મી પપ્પાએ તને ફોર્સફુલી ત્યાં મૂક્યો, મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે દીક્ષા તને અપાવી એટલે તને ત્યાં ફોર્સફુલી મૂક્યો, તારી કોઈ એવી વિશેષ ઈચ્છા નથી ત્યાં રહેવા જવાની, તને કદી એવું ફીલ થયું કે ફોર્સફુલી છે? ના, મને કદી એવું ફીલ જ નથી થયું. મને એમ નાનપણથી જ ઈચ્છા તો હતી દીક્ષા લેવાની,
એમ કહીએ ને 100 ઈચ્છાઓની લિસ્ટ હોય તો એનામાં છેલ્લી છેલ્લી ઈચ્છા હોય, એમ થોડી ઘણી ઈચ્છાઓ એવી ઈચ્છા હતી, પણ ઈચ્છા એમ ઊંડે ઊંડે તો હતી જ, મારી દીક્ષા તો લેવી જ છે. અને એમ જ્યારે સ્કૂલમાં બધા ફ્રેન્ડ્સ ભેગા થઈએ ત્યારે એકબીજા સાથે વાતોમાંથી વાત નીકળે કે તું બડાઓ કે ક્યાં બનેગા, તું બડાઓ કે ક્યાં બનેગા, ત્યારે હું એવું કહેતો, ત્યારે કોઈ એવું કહે કે મેં ડૉક્ટર બનુંગા, મેં ઇન્જિનિયર બનુંગા, મેં બિઝનેસમેન બનુંગા, સાયન્ટિસ્ટ બનુંગા, ત્યારે હું એવું બોલતો કે મેં ઇન્જિનિયર બનુંગા. મને એમ બોલતા થોડું ઓડ લાગતું કે મારી દીક્ષા લેવી છે, એટલે હું એવું બોલતો પણ મારે ઇન્જિનિયર બનવું છે. પણ મારી ઈચ્છા તો હતી જ કે મારી દીક્ષા જ લેવી છે. અને હજી એક વાત કહું ને, તો જ્યારે નાના હતા ને ત્યારે એમ લોકો બોલતા કે આંખની પાપડના ત્યાં વાળ આવે ને અને એને વિશ માંગીને ઉડાડીએ તો એ વિશ પૂરી થાય, તો મારી હવે વિશ પૂરી થવા જઈ રહી છે. મેં તો પરમ દિવસે રજોરણ મળી જ જવાનો છે. તમે લોકો પણ એવી વિશ માંગો કે મારી દીક્ષા લેવી છે, કદાચ ભગવાનની કૃપાથી તમારી પણ એ વિશ પૂરી થઈ જાય. કુંજ, તને ખબર છે કે તારી આ દીક્ષાની વાત જ્યારે તારા મુહૂર્ત બધામણા વગેરે થયા તો મમ્મીને મળવા માટે તારી સ્કૂલ વેનનો ડ્રાઈવર આવેલો હર્ષદભાઈ. એ હર્ષદભાઈ મમ્મીને કહે કે આપકા લડકા જબ છોટા થા ના તો રોજ વેન મેં બોલતા કે મેં તો દીક્ષા લેને વાલા હું, મેં તો દીક્ષા લેને વાલા હું. લેકિન હમ સોચતે થે કે વો બચ્ચા હે બોલતા હે, લેકિન આજ આપકે બચ્ચે ને વો સત્ય કરકે દિખાયા, વો સહી મેં દીક્ષા લે રહે, હમકો બિલીવ નહીં હોતા હે. એટલે આવા આવા અમને કિસ્સાઓ સાંભળવા મળે છે. એક મહાત્મા જે આપણે ત્યાં ચોમાસું કરીને ગયા અને હું દીક્ષાની વિનંતી કરવા માટે સાહેબને ગયેલો, તો સાહેબ કે અમે જ્યારે ચાતુર્માસમાં ઉતરેલા અને તમારો દીકરો કુંજ જ્યારે અમને વંદન કરવા આવે ને, ત્યારે વંદન કરવા આવે ને તરત જ અમારો ઓઘો લઈને રમવા લાગે. મેં ઘણી વખત માર્ક કર્યું હતું કે એને ઓઘાનું એટલું બધું આકર્ષણ હતું, તો મને એમ માર્ક થતું, નોટિસ થઈ જતું કે ખરેખર આ બાળકને કોઈ ગજબ આકર્ષણ છે. આ પણ વાત મને જાણવા મળી. સોસાયટીના પણ ઘણા અંકલ આંટી કે કંઈ બી કોઈની સાથે ફ્રેન્ડ સાથે તારો ઝઘડો થાય ને, જા ના ચાલ ના, મેરે કો ક્યા, મેં તો દીક્ષા લેને વાલો, તું મત બાત કર, મેરે કો ક્યા ફરક પડતા, ચાલ જા. એટલે આવા ઘણા બધા એક્ઝામ્પલ અમને જાણવા મળ્યા કે તારે નાનપણથી દીક્ષા લેવાની ભાવનાથી જે અમને ખબર નથી ને અત્યારે અમને જાણવા મળે છે. એક મને નાનકડું એક્ઝામ્પલ યાદ આવે છે, એક ઇન્સિડન્સ યાદ આવે છે. કુંજ, લગભગ તું 5-1 વર્ષનું હોઈશ અને આપણે ટાઈમે શિમલા ફરવા માટે ગયેલા અને આઈપીએલ ત્યારે નવી નવી ચાલુ થયેલી, મોટી સ્ક્રીન લગાવેલી અને આઈપીએલની મેચ ચાલુ હતી અને એકદમ ઇન્ટરેસ્ટિંગ મેચ હતી. આપણે બધા ગાર્ડનની અંદર હતા અને ત્યાં આગળ ડિનરની અરેન્જમેન્ટ થયેલી અને એ ટાઈમે ડિનર લાવ્યું અને પછી તને કીધું કે ચલો કુંજ હવે આપણે જમીએ, તો તે ના પાડી કે મારે જમવું નથી, ધર્મબુદ્ધિ મારે સાહેબે મને ના પાડી છે કે રાતના ખાઈએ તો પાપ લાગે ને નરકમાં જવું પડે, મારે જમવું નથી ને આમ કરીને તું એકદમ અમને તે ફોર્સફુલી ના પાડી કે મને રાતના નથી કહું, તમે પ્લીઝ મને ફોર્સ નહીં કરો. અને એ ટાઈમે છે ને જેમ બાકી બધા મા બાપો પોતાના બચ્ચાને પટાવે એમ મેં પણ તને પટાવ્યો. મેં તને શું કીધું કે કુંજ આ આપણે આવું બધું ધર્મ કરવું ને તો ઘરે કરવાનું, બહાર જઈએ ને ત્યારે બધી છૂટ રાખવાની, આ બધું ચાલે આપણે બહાર જઈએ ત્યારે હરવા ફરવા જઈએ ને ત્યારે આ બધું માઇન્ડ નહીં કરવાનું. અને આમ કરીને મેં તને પટાવ્યો પણ તું માન્યો નહીં. તે કીધું ના હું ખાઈશ નહીં, મને દાદા જોડે વાત કરાવો. પછી તે દાદાને ફોન લગાવ્યો, દાદાને કીધું કે મમ્મી પપ્પા મને ફોર્સ કરે છે અને તે બહુ ટ્રાય કરી પણ પછી છેલ્લે તને પટાવીને અમે જમાડી દીધો. પણ પાપ ભીરુતાનો ગુણ તારામાં નાનપણથી હતો એ જોવાઈ આવતો હતો. મને પણ એક ઇન્સિડન્ટ યાદ આવે છે કુંજ, જ્યારે આપણે કુર્ક ફરવા ગયા હતા ને ત્યારે તે દિવસે ચોવિયાર હતા, અરે 14 હતી, અને મમ્મી પપ્પા ચોવિયાર કરવા માટે જતા હતા, તો મેં તને બોલાવ્યો કે કુંજ ચાલ તું પણ ચોવિયાર કરી લે. તો ત્યારે તું તારા કઝિનો જોડે રમવામાં બહુ બિઝી હતો. તે કીધું કે મમ્મા હું પછી ચોવિયાર કરી પછી જમી લઈશ, હમણાં હું રમું છું. પછી જ્યારે તમારું રમવાનું પૈતું ત્યારે રાત પડી ગઈ હતી અને બધા કઝિન, તું, યુવેન બધા ડાઇનિંગ રૂમમાં જમવા માટે આવ્યા, ત્યારે તારા તે ફેવરેટ ડિશ મંગાવી, નૂડલ્સ. તને નૂડલ્સ બહુ ભાવતા હતા ને, એટલે તે નૂડલ્સ મંગાવ્યા. અને પછી જ્યારે નૂડલ્સ સર્વ થયા ત્યારે તું એકદમથી ઊભો થઈને રડવા લાગ્યો કે મારે નથી ખાવા, મારે તો ચોવિયાર જ કરવા છે. અને આમ તું રડી રડીને પપ્પા જોડે રૂમમાં જતો રહ્યો. પણ પછી જ્યારે લેટથી હું યુવિનને લઈ આવી રૂમમાં અને ત્યારે યુવિનને બધા કઝિન બિસ્કિટ ખાતા હતા, ત્યારે તે શું કર્યું, મેં તને કીધું કે ચાલ કુંજ તું પણ ખાઈ લે, તું પણ બિસ્કિટ ખાઈ લે, સાંજથી તે કંઈ ખાધું નથી, તને ભૂખ લાગી ગઈ હશે. ત્યારે તું પાછું ના પાડ્યો કે ના મારે નથી ખાવું, મને ચોવિયાર કરવા છે. તેમ રડી રડીને તે ચોવિયાર કરવાનું ફોર્સ કર્યો કે મારે ચોવિયાર કરવા છે. હા મને પણ યાદ છે, એ વખતે પપ્પાએ મને બચાવ્યો હતો, તમને કીધું હતું રેવા દેને રોશની,
એને ચોવ્યા કર્યા છે તો રહેવા દે ને, એને કેમ ખવડાવે છે, કેમ ચોવ્યા તોડાવે છે. એટલે મને નાનપણથી જ એમ પપ્પાનો પણ ધર્મ માટે બહુ સપોર્ટ મળ્યો હતો. કુંજ, એક વખત છે ને આપણે વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ જોવા માટે ગયેલા, મુંબઈ વર્સિસ પુણે. ડે એન્ડ નાઇટ મેચ હતી અને લગભગ 5-1 વાગે એન્ટ્રી લેવાની હતી. અંદર તો કંઈ જઈને મળે નહીં એટલે આપણે લોકો ટિફિન લઈને ગયેલા અને લગભગ 4:30 આપણે ટિફિન ફિનિશ કર્યું અને 5 વાગે આપણે એન્ટર થયા. અને અંદર ગયા પછી એટલી ભૂખ લાગી, એટલી ભૂખ લાગી, તને અને યુવિનને એટલી જોરદાર ભૂખ લાગી હતી, પણ અંદર તો કંઈ મળે નહીં. મેચ તો જોવાની હતી એટલે મેચ જોયા પછી ઘરે આવ્યા પછી તે મને ઘણી વાર કીધું, પપ્પા મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. અને તને કીધું કે ભાઈ જમવું હોય તો જમી લે, પણ તે ના પડી કે ના પપ્પા રાતે તો નહીં જ ખાઉં, ભલે ગમે જેટલી ભૂખ લાગી છે, ભૂખને સહન કરીશ પણ રાતે તો નહીં જ ખાઉં. એટલે તારું જે મનોબળ હતું, મક્કમતા હતી, કોન્ફિડન્સ હતું ખરેખર, અને એ કોન્ફિડન્સના કારણે જ ઘરમાં સૌથી પહેલાં ચોવિયાર ચાલુ કરનારો તું. તને જોઈને મમ્મીએ ચાલુ કર્યા અને પછી તને મમ્મીને અને તને જોઈને પપ્પાએ ચાલુ કર્યા અને આમ ઘરમાં આપણા ધર્મ થયો. અને આપણું ઘરમાં હવે એટલી બધી આરાધના વધી ગઈ કે તારી દીક્ષા પણ થઈ ગઈ અને ધર્મબોધિ મારસે બે આપેલા તના સંસ્કારો ખરેખર ફળ્યા છે. પાપ ભીરુતાનો ગુણ તારામાં મુખ્ય હતો અને એનું મને આજે ખૂબ ગૌરવ થાય છે. નાની ઉંમરમાં કોણ તારા જીવનમાં ધર્મ અને ચોવિયાર આવી ગયા હતા, તો તને કદી એવું ના લાગે કે આ ધર્મના વચ્ચેથી, આ ચોવિયારના વચ્ચેથી તું તારા ફ્રેન્ડ્સથી અલગ પડે છે? તને તારા ફ્રેન્ડ્સ જેવી રીતના બર્થડે પાર્ટીમાં એન્જોય કરે છે એવી રીતના તને એન્જોય નથી કરવા મળતું? કારણ કે બર્થડે પાર્ટીમાં જઈએ તો જનરલી 7 વાગ્યા પછી ડિનર ચાલુ થાય અને કેક કટિંગ પણ 7 વાગ્યા પછી થાય. એટલે બર્થડે પાર્ટીમાં જઈએ એટલે બસ ખાલી રમીને ભૂખા ભૂખા આવી જવાનું, ના કેક ખાવા મળે, ના ડિનર કરવા મળે. અને હજી કે નાના હોઈએ ત્યારે સ્કૂલમાં ટિફિન શેરિંગ પણ, એ પણ એક એન્જોયમેન્ટ છે. તો તને તારા ફ્રેન્ડ્સ તો બધા ચીઝ, બટર, બ્રેડ એવી બધી અભક્ષ વસ્તુ લાવે ટિફિનમાં, તો તને એ લોકો જોડે ટિફિન શેરિંગનું પણ એન્જોયમેન્ટ કરવા ન મળે? કદી એમ ના લાગે તને કે ધર્મ, ચોવિયાર એના વચ્ચેથી કેક કટિંગ ને કેક ખાવા નથી મળતા? ના, મને ક્યારે એવું લાગ્યું જ નથી કે ધર્મના વચ્ચેથી, ચોવિયારના વચ્ચેથી હું મારા બધા ફ્રેન્ડ્સથી અલગ પડું છું. બર્થડે પાર્ટીમાં જાઉં તો ભૂખ્યા ભૂખ્યા પાછું આવવું પડે, કેક પણ ના ખાવા મળે, મને ક્યારે એવું લાગ્યું જ નથી. એનું જો કારણ હોય ને તો મમ્મીનો સ્ટ્રોંગ બેકઅપ, મમ્મીએ આપેલી મને ધર્મની સમજણ. તમને ખબર છે મમ્મી, ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે. હું જ્યારે પણ એમ બર્થડે પાર્ટીમાં એન્ટર થતો ને ત્યારે બર્થડે બોયની જે મમ્મીઓ એ પહેલાં મને ચોવેર કરવા બેસાડી દે અને એમ કહે કે તું પહેલાં ચોવેર કર, પછી તારે તું પછી તું રમજે, અને જેટલી પણ આઈટમ હોય ને એ બધી મને સર્વ કરી દે, અને જે પાછળથી સર્વ થવાની આઈટમ હોય ને એ પણ મને પહેલાં સર્વ કરી દે. અને એમ પછી પણ એમ કહે કે તને આનામાંથી કાંઈ ના ભાવતું હોય ને તો હું તારા માટે કાંઈ બીજું લાવું, તું પેટ ભરીને જમી લેજે, ચોવેર બરાબરથી કરશે. અને કોઈ ફ્રેન્ડ્સ આવે ને ખાવા માટે તો એને ના પાડી દે કે પહેલે ઇસકો, અને એમ કે પહેલે ઇસકો ચોવ્યા કરીને દે, બાદ મેં તું ખાને ઇસકા રાત હો જાયગા, ઇસકો પહેલે ચોવ્યા કરીને દે. એટલે મને એવું લાગતું કે હું કંઈ અલગ જ છું બધા કરતા, મને એમ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે, સ્પેશિયલ અટેન્શન મળે એવું લાગતું. અને કેકની વાત કહું ને તો બીજે દિવસે મમ્મી મને કેક શોપમાં લઈ જાય અને મને મારી ચોઈસની કેક ખવડાવતી, એટલે મારું કેકનું ટેમ્પટેશન પણ ના રહેતું. અને એવું મને લાગતું ને કે બર્થડે ચોવ્યાના હજી મને કેક પણ ખાવા નથી મળતી. અને જે તમે ટિફિન શેરીનું કીધું ને, ટિફિન શેરીનું કહું ને તો જે પણ એમ બધી ચીઝની, બટરની આઈટમ હોય બધી મમ્મી મને ઘરે બનાવીને આપતી ને મારા ટિફિન બોક્સમાં ભરતી. અને હું જ્યારે સ્કૂલમાં લઈ જાઉં ને તો આમાં ફ્રેન્ડ્સ બોલતા કે તે મમ્મી એ બી ઘર પર બનાવતી હતી, તેરી મમ્મી એ બી ઘર પર બનાવતી હે, અને હું જેટલું ખાઉં ને એના કરતાં મારા ફ્રેન્ડ્સ વધારે ખાઈ લે તારા ટિફિનમાંથી. એટલે મને એવું લાગતું કે મને એવું અલગ જ કંઈ ફિલિંગ આવતું, મને એવું લાગતું કે હું કંઈ બધાથી અલગ છું. અને એવું લાગતું કે આ જે બધું છે, મને આટલું બધું અટેન્શન મળે છે, બધો ધર્મનો જ પ્રભાવ છે. કુંજ, આપણે વેકેશનની વાત કરીએ તો, આપણે બધા ફ્રેન્ડ્સ વેકેશનમાં સિંગાપુર જાય, યુરોપ જાય, ગોવા જાય, આવી બધી અલગ અલગ ફરવાની જગ્યાએ જાય, અને તને તો અમે લોકો મારા સાહેબ પાસે મૂકી દેતા એટલે તને કદી એમ નહીં લાગે. અને જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થાય ત્યારે બધા ફ્રેન્ડ્સ સ્કૂલમાં આવે ત્યારે બધા પોતપોતાના વેકેશનનું ડિસ્કશન કરે કે મેં તો ઇધર ગયા, મેને એ દેખા, મેં તો યુરોપ ગયા, મેને એ દેખા. તો તને કદી એમ ન લાગતું કે મને તો વેકેશનમાં મમ્મી પપ્પા આવીને મહાત્મા પાસે રહેવા મોકલી દે, જ્યાં કદી હું કંઈ, મને આમ કંઈ નવી વસ્તુ જોવા જ ના મળે, કદી એવું ફીલ નહીં થતું આવી રીતના?
ના, મને ક્યારે એવું લાગ્યું જ નથી કે હું વેકેશનમાં સાહેબજી પાસે રહેવા જાઉં છું તો પછી હું ક્યાંય ફરવા નથી જઈ શકતો, કંઈ મારા વેકેશન છે હું એન્જોય નથી કરી શકતો, મને ક્યારે એવું લાગતું નહોતું. એનું જો એનું એક કારણ છે કે જ્યારે પણ પછી જ્યારે સ્કૂલ રીઓપન થતી અને જ્યારે પણ એમ બે ત્રણ દિવસની હોલિડે સાથે આવતી ત્યારે તમે મને છે ને બે ત્રણ દિવસની હજી હોલિડે પાડીને છે ને ક્યાંય એવી જગ્યાએ એમ અલગ જ જગ્યાએ ફરવા લઈ જતા, અને ફરવાનું પણ પાછું એવી રીતે ગોઠવતા ને કે જ્યાં દેરાસર હોય, એટલે મારી પૂજા અને મારા ચોવ્યાર બંને સચવાઈ જતા. અને સાથે સાથે ફરવા સાથે સાથે અલગ દેરાસરો પણ દર્શન કરાવતા, પણ દર્શન પણ એવી રીતના કરાવતા કે બાજુમાં જ ફરવાનું હોય. એટલે મને ક્યારે એવું લાગતું જ નહીં કે હું તીર્થયાત્રા કરવા માટે આવ્યો છું, મને તો એવું લાગતું કે હું ફરવા માટે જ આવ્યો છું. અને દેરાસર હોવાના કારણે મારા પૂજા અને ચોવર ઉપર તમે કદી પણ એમ બ્રેક પણ નથી પાડ્યો. કુંજ, તને જ્યારે અમે મારા સાહેબ જોડે રહેવા માટે મોકલ્યો, સાહેબ જોડે રહેવા ગયો ત્યારે તું 11 વર્ષનો હતો, ખૂબ નાની અવસ્થા હતી, એટલે તારા થોટ્સ તારા વિચારો ખૂબ લિમિટેડ હતા, તારી મેચ્યોરિટીનું લેવલ પણ ખૂબ નાનું હતું. આજે તું 14 યર્સનો 14 વર્ષનો થઈ ગયો, એટલે કે ટીનેજ, તારા વિચારોનો વ્યાપ વધી ગયો, તારી મેચ્યોરિટીનું લેવલ વધી ગયું, અને તું તારા કઝિન્સને તારા ફ્રેન્ડ્સને બધાને જોઈ જ છે, બધા એકદમ હાઈટેક મોબાઈલ લઈને ફરતા હોય, આખો દિવસ યુટ્યુબ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલુ હોય, શોપિંગ મોલમાં ફરવા જવાની વાત, રેસ્ટોરન્ટમાં ખાવા જવાની વાત, આવું બધું તું રોજ જોઈ જ છે, 2 મહિનાથી 3 મહિનાથી તું ઘરે જે રોજ તું જોઈ જ છે. તો તને ક્યારે રહી રહીને પણ એવું લાગે છે કે આ બધું મેં ક્યારે જોયું જ નથી, મેં ક્યારે માણ્યું જ નથી, થોડી દીક્ષા લેટ લઈ લઉં, થોડી મોડી લઈ લઉં, હજી 1-2 વર્ષ અહીંયા સંસારમાં રહી લઉં, હું પણ થોડું વોટ્સઅપ અને ફેસબુક યુઝ કરી લઉં, ક્યારે પણ રહી રહીને પણ ખૂણે ખૂણે પણ આવો વિચાર કુંજ આવે ખરો? તમને ખબર છે પપ્પા, જો અગર હું અત્યારે સ્કૂલમાં ભણતો હોત તો હું 9th આવત, અને 9th સ્ટડીઝ તો તમને બધાને ખબર જ છે, આખું 9th કરવાનું સાથે અડધું 10th કરવાનું, અને 6 કલાક સ્કૂલમાં જવાનું, 4 કલાક ટ્યુશનમાં જવાનું, 2 કલાક સ્કૂલ અને ટ્યુશનનું હોમવર્ક કરવાનું, એટલે 24 કલાકમાંથી 12 કલાક તો આનામાં જ જતા રહે, અને રમવાનું તો ભૂલી જ જવાનું, અને સતત લોકો ટોર્ચરિંગ જ કરતા હોય કે કુંજ કેટલા માર્ક્સ લાવવાના છે 10th, જોજે બરાબર ભણજે ને તો સોરી સારી કોલેજમાં એડમિશન નહીં મળે, એટલે એના વચ્ચેથી સતત પ્રેશર રહ્યા કરે, સતત ટેન્શન રહ્યા કરે, અને એના વચ્ચેથી સતત પ્રેશર અને ટેન્શન રહ્યા કરે. અને ધારો કે એવું બન્યું કે ખૂબ ભણ્યા સારા માર્ક્સ પણ સારા માર્ક્સ નહીં આવ્યા, તો પછી લોકો સતત એમ ડિસ્કરેજ જ કરે કે જો આખું વર્ષ રખડ્યો કાંઈ ભણ્યું નહીં એટલે સારા માર્ક્સ નહીં આવ્યા, એમ કહીને કોઈ એપ્રિશિએટ નથી કરતું કે કેટલું ભણ્યો છે તો પણ સારા માર્ક્સ નહીં આવ્યા, એમ કહીને કોઈ એપ્રિશિએટ નથી કરતું. એટલે અહીંયાની લાઈફ આખી રિઝલ્ટ ઓરિએન્ટેડ જ છે, લોકોને રિઝલ્ટથી જ મતલબ છે, અને ત્યાં તો આખું ઊંધું જ છે કે ત્યાં કોઈ ટાર્ગેટ જ નથી, ટાર્ગેટ નથી એટલે કોઈ ટેન્શન નથી, ટેન્શન નથી એટલે કોઈ સ્ટ્રેસ નથી. ધારો કે તમારી દિવસના 4 કલાક સ્વાધ્યાય કરવાનો હોય તો તમારે તો કોઈનો સક્ષમ હોય તો એ 4 કલાકમાં 10 ગાથા પણ કરી લે, અને કોઈનો સક્ષમ ના હોય તો એ 4 કલાકમાં 1 જ ગાથા કરી શકે. પણ સાંજ પડતા જ્યારે બધા મહાત્માઓ ભેગા થાય તો જેને એક ગાથા કર્યું એને બધા અપ્રિશિએટ જ કરે કે કેટલો સુંદર સ્વાધ્યાય કરો, 4 કલાકનો સ્વાધ્યાય કરો, પણ એમ કહીને કોઈ ડિસ્કરેજ નથી કરતું કે કાંઈ ભણ્યા નહીં ખાલી 1 જ કલાકનો સ્વાધ્યાય કર્યો, 1 જ ગાથા કરી એમ. એટલે ત્યાંની લાઈફ આખી પુરુષાર્થ ઓરિએન્ટેડ છે અને અહીંયાની લાઈફ આખી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, અને ત્યાંની મહેનત કરતા અહીંયાની મહેનત કરતા ત્યાંની મહેનત મારા આત્માને વધારે લાભદાયી છે, એટલે જ હું દીક્ષા લઉં છું, એમ સોચી સમજીને જ હું એ માર્ગ પસંદ કરું છું. કુંજ, તને હજી એક વાત કહું ને, તો તને એમ કદી ફીલ ના થાય કે ત્યાંનું લાઈફ ત્યાંનું શેડ્યુલ આખું એકદમ રૂટીન છે? સવારના ઉઠો, સ્વાધ્યાય પ્રતિગમન કરો, પછી સ્વાધ્યાય કરો, પછી પડી લેન કરો, પછી ગોચરી પાણી, અને પછી એના પછી પાછું પડી લેન અને પાછું પ્રતિગમન, એટલે આમ 365 ડેઝ એકનું એક પ્રતિગમન પડી લેન ગોચરી પાણી, અને પછી આમ જોઈએ તો ત્યાંનું કંઈ ચેન્જ જ નથી, એકદમ રૂટીન છે ત્યાંની લાઈફ. અને અહીંયા જોઈએ તો આપણે અહીંયા 7 ડેઝમાં એક તો સન્ડે આવે છે જ્યારે આપણે આખા
આખા આપણે વીકના થાકી ગયેલા હોય તો સન્ડેના તો આપણે ફ્રેશ થઈ શકીએ, કસે ફરવા જઈ શકીએ, પિક્ચર મોલ આમ કસે એન્ટરટેનમેન્ટ તો છે અહીંયાની જીવનમાં, તે તો કંઈ એન્ટરટેનમેન્ટ જ નથી, એકદમ રૂટીન, ટિપિકલ રૂટીન શેડ્યુલ, આમ 365 ડેઝ એકનો એક, નો ચેન્જ, નો સન્ડે, નો એન્ટરટેનમેન્ટ, કદી આમ ફીલ ના થાય ત્યાંનું લાઈફ એકદમ રૂટીન છે. તમે બધા એમ એન્જોયમેન્ટની વ્યાખ્યા શું કરો? સિમ્પલ છે, જેનામાં મજા આવે, જેનામાં આનંદ આવે એ એન્જોયમેન્ટ. અને તમે બધા તો એમ જ માની બેઠા છો કે પિક્ચર મોલમાં ફરવાથી એન્જોયમેન્ટ આવે, અલગ અલગ નવી નવી જગ્યાએ ફરવાથી એન્જોયમેન્ટ આવે, મોબાઈલ રમવાથી એન્જોયમેન્ટ આવે, ટીવી જોવાથી એન્જોયમેન્ટ આવે. એટલે તમે લોકો એમ પોતાની જાતે એન્જોયમેન્ટ માટે એક ડિફાઇન ઝોનમાં બાંધી દીધી છે કે આટલી આટલી વસ્તુમાં જ એન્જોયમેન્ટ આવે, એના સિવાય બીજી બધી વસ્તુમાં એન્જોયમેન્ટ ના આવે, બોર થાય. ધારો કે ફૂટબોલના મોટા પ્લેયર મેસીને કહેવામાં આવે કે જા તું ક્રિકેટ રમ, તો એને એનામાં એન્જોયમેન્ટ ના આવે, એને એનામાં બોર થાય, કેમ કે એનો ઇન્ટરેસ્ટ ફૂટબોલમાં જ છે. અને ધારો કે હું ક્રિકેટના મોટા પ્લેયર કોહલીને કહેવામાં આવે જા તું ફૂટબોલ રમ, તો એને એનામાં મજા ના આવે, એના એનામાં બોર થાય, કેમ કે એનો ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં જ છે. એટલે ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ બધા માટે અલગ અલગ હોય છે. તમે કોઈ ત્યાગી સંયમી આત્માને પૂછો કે તમને સેનામાં એન્જોયમેન્ટ આવે છે, તો એમ જ કે મને પ્રભુ ભક્તિમાં એન્જોયમેન્ટ આવે છે, ગાથા ગોખવામાં એન્જોયમેન્ટ આવે છે, અલગ અલગ નવા નવા સૂત્રોના રહસ્ય કાઢવામાં એન્જોયમેન્ટ આવે છે એમને, આ બધી દુનિયાવી વસ્તુમાં ટીવી ક્રિકેટ મોબાઈલ એ બધી વસ્તુમાં એમને એન્જોયમેન્ટ ના આવે. અને હું પણ ત્યાં 3 વર્ષ રહીને આવ્યો છું, ત્યાં ગયા પછી આ બધી વસ્તુની યાદ જ નથી આવતી, અને ત્યાંની પ્રવૃત્તિમાંથી સહજ જ આનંદ આવે છે. મહોપાધ્યાય યશો વિજયજી મહાર સાહેબ જ્ઞાનસારના બીજા અષ્ટકની 5મી ગાથામાં તો ત્યાં સુધી કહે છે કે તેજો લેશ વિવૃદ્ધિ રહ્યા સાધો પર્યાય વૃદ્ધિત ભાષિતા ભગવત્યાદો સ્તેતમ ભૂતસ્ય યુજ્યતે. એનો સારાંશ એમ છે કે જે સંયમી આત્મા 1 વર્ષનો પર્યાય પરિપૂર્ણ કરે છે તે સંયમી આત્માને અનુત્તરવાસી દેવો કરતાં પણ વધારે સુખ હોય છે. આમ આપને મગજમાં ના બેસે એવી વાત છે, ફરી કહું છું, જે સંયમી આત્મા 1 વર્ષનો પર્યાય પરિપૂર્ણ કરે છે તે સંયમી આત્માને અનુત્તરવાસી દેવો કરતાં પણ વધારે સુખ હોય છે. હવે તમે જ મને કહો કે ત્યાં વધારે સુખ છે કે અહીંયા વધારે સુખ છે? અને હું હજી સુધી તો મેં આ સુખની એક નાનકડી ઝલક જ ચાખી છે, હવે મને પૂરેપૂરો આસ્વાદ મળશે. તમે પણ જ્યારે આ સુખની નાનકડી ઝલક ચાખશો તમે પણ આખા સંસારનું નામ જ ભૂલી જશો. અને અમે ગુરુદેવને ગોરેગાંવ તો ફેવરેટ જ છે, તમે આવશો તો ગુરુદેવ ના પણ નહીં પાડે. કુંજ, તું કહેતો હતો ને કે તારે એક સરપ્રાઈઝ ક્વેશ્ચન પૂછવાનો છે, હું તમને એક ડાયરેક્ટ સ્ટેજ ઉપર જ કહીશ. શું છે એ સવાલ? પપ્પા, તમે જ્યારે મને સાહેબજી પાસે મોકલ્યો હતો ત્યારે તમને મારા કેરિયરની ચિંતા થઈ હતી કે જો અગર હું ત્યાં સ્થિર નહીં થઈ શકીશ, મને ત્યાં નહીં ગમે, તો પછી બધા લોકો શું બોલશે, નિંદા કરશે, ટીકા કરશે, તમને એની કંઈ ચિંતા થઈ હતી? મને આ જ ક્વેશ્ચન પૂછવો હતો. કુંજ, તને અમે જ્યારે પહેલાં ફર્સ્ટ ટાઈમ મારા સાહેબ જોડે રહેવા મોકલ્યો, ગુરુદેવ જોડે રહેવા મોકલ્યો, ત્યારે તું 1 વીક માટે ગયો, પછી તને ત્યાં ગમ્યું, એટલે ફર્સ્ટ ટાઈમ તો તને ગમ્યું નહીં કે તું 3-4 દિવસમાં પાછો આવી ગયો, પછી તને ફરીથી કીધું કે એકવાર ફરીથી ટ્રાય કર, એટલે એના પછી તું 1 વીક માટે ગયો ત્યારે તને ત્યાં ગમ્યું. એ 1 વીક પછી તું 10 દિવસ માટે ગયો, 15 દિવસ માટે ગયો, અને પછી 1 મહિના માટે ગયો, અને જ્યારે 1 મહિના પછી તું રહીને પાછો આવ્યો ને ત્યારે તે એમ કીધું કે મારે, મને દીક્ષાના ભાવ છે, મારે આ માર્ગે આગળ વધવું છે, અને હવે મારે સ્કૂલમાં નથી જવું, વેકેશન પૂરું થયું છે, મને ગુરુદેવ જોડે, મને ગુરુદેવ જોડે રહેવા જવા દો. ત્યારે અમને ચિંતા થઈ કે તને આવી રીતે સ્કૂલ કેવી રીતે છોડાવી દઈએ, એટલે અમે તને કીધું કે બેટા હમણાં થોડા દિવસ રોકાઈ જા, તને પહેલાં અમે, ત્યારે તું 6th સ્ટાન્ડર્ડમાં હતો, તને 1 મહિનો અમે સ્કૂલમાં મોકલ્યો, અને પછી તને ફરીથી પૂછ્યું કે કુંજ 1 મહિનો સ્કૂલમાં ગયા છે પણ તને હજી પણ ભાવ છે દીક્ષાના, તને હજી પણ સાહેબ જોડે રહેવા જવું છે? તે કીધું હા પપ્પા, મને હજી પણ દીક્ષાના ભાવ છે. એટલે અમે ગુરુદેવને પૂછવા ગયા અને ગુરુદેવે કીધું કે જો એને ખરેખર એને ભાવ હોય અને અહીંયા ગમતું હોય તો એને રહેવા માટે મોકલો, તને પણ ઈચ્છા છે, સાહેબે પણ ઓકે કીધું, એટલે હવે અમને સ્કૂલનો વિચાર આવ્યો કે હવે સ્કૂલનું શું. એટલે અમે લોકો સ્કૂલના, હું ને મમ્મી પ્રિન્સિપલને મળવા ગયા હતા, અને ત્યાં અમે ડીજી ખેતાનમાં જ્યાં તું ભણતો ત્યાંના પ્રિન્સિપલને અમે મળવા ગયા, અને ત્યાં અમે આ રીતે વાત કરી કે અમારો 11-12 વર્ષનો છોકરો છે અને એને અમારે આવી રીતના જૈન સાધુ બનાવવો છે. એટલે પહેલાં એ લગાતા તો જૈન સાધુ એટલે એ જ ખબર નથી, એટલે એને કેવું પડે કે જો ચલકે જાતે હે, વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડે મેં રહેતે, હાથમાં ડંડા રહેતા હે, વો લોગ ઇલેક્ટ્રિસિટી યુઝ નહીં કરતે,
એટલે એ લોકો તો સરપ્રાઈઝ થઈ ગયા અને અમારીને મમ્મી પર ગુસ્સે થઈ ગયા કે આપ લોગ 12 સાલ કે બચ્ચે કે પર ક્યાં જુલમ કરને કો જા રહે હૈ ક્યા આપકો ઉસકી કુછ પડી નહીં હૈ કે આપ ઉસકો એસા સાધુ બના રહે કમ સે કમ ઉસકા એજ્યુકેશન તો પૂરા કરવા લો પછી એને જ્યારે અમે સવિસ્તૃત બધું સમજાવ્યું કે આપણો ધર્મ શું છે સાધુ શું છે એની આચાર શું છે એના વિચાર શું છે થોડુંક જ્યારે એમને સમજાવ્યું ત્યારે એને એમને બહુમાન થયું કે ખરેખર જો તમારો ધર્મ આવો હોય તો તમે સારું કામ કરી રહ્યા છો અમે તમને સપોર્ટ કરશું સ્કૂલવાળાએ સામેથી કીધું કે અમે તમને સપોર્ટ કરશું તમે એક કામ કરો તમે 2 મહિના માટે એક મેડિકલ લીવની કોઈ પણ રીઝન આપી દો એટલે 2 મહિના સુધી તમારો દીકરો ત્યાં રહે અને તમને લાગે કે એને ત્યાં ગમે છે તો 2 મહિના પછી આપણે ફરીથી જોઈશું એટલે અમે લોકોએ ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ લાવીને તારું મેડિકલ રીઝનથી અમે આપી દીધું 2 મહિના પસાર થયા તને અમે ફરીથી પૂછ્યું એને ત્યારે તો તું એવો રંગાઈ ગયો હતો ને કે ફોન બી પર તને ફોન કરીએ તો ફોન બી લે નહીં કે મારે પપ્પા જોડે વાત નથી કરવી મારે મમ્મી જોડે વાત નથી કરવી પરાણે તને ફોન પર બોલાવવો પડે અને પછી તને પૂછ્યું કે ભાઈ તને ત્યાં ગમે છે કે મારું મુહૂર્ત કાઢો બસ હવે ગમે છે એવી વાત નહીં કરો પણ અમને તો ચિંતા થાય ને નાનો 12 વર્ષનો છોકરો કંઈ બી બોલે એટલે ફરીથી અમે લોકો સ્કૂલમાં ગયા સ્કૂલમાં કીધું કે ભાઈ એને ત્યાં ઈચ્છા છે પણ હજી થોડો સેટલ થાય એટલે અમને હજી તમારો સપોર્ટ જોઈએ છે સ્કૂલવાળાએ પણ કીધું કાંઈ વાંધો નહીં હજી 2-2 મહિનાનું તમે મેડિકલ સર્ટિફિકેટ આપી દો અમે ટોલરેટ કરશું અને આમ કરીને અમે ફરીથી મેડિકલ સર્ટિફિકેટ આપ્યું 6 મહિના પાસ થયા અને એના પછી સ્કૂલમાંથી ફોન આવ્યો કે મિનિમમ એટેન્ડન્સ લેવલ જે હોવું જોઈએ એ હવે એબ્ઝોર્બ થઈ ગયું છે સેચ્યુરેટ થઈ ગયું છે નાવ યુ હેવ ટુ ટેક અ કોલ કે તમારે તમારા છોકરાને સ્કૂલમાં રાખવો છે કે લિવિંગ સર્ટિફિકેટ લેવું છે એ ટાઈમે ગુરુદેવની રજા લઈને તને પૂછી કરીને તારો ઉલ્લાસ જોઈને અમે તારું લિવિંગ સર્ટિફિકેટ લીધું પછી પણ મનમાં ચિંતા તો હતી કે 12 વર્ષનો છે કાલ ઉઠીને તારા ભાવ ઉપર નીચે થાય શું ખબર પડે એટલે એમાં ચિંતા મૂકી એ હતી કે તારું 1 વર્ષ બગડે એની કોઈ ખાસ ચિંતા નથી પણ જો તારું 1 વર્ષ બગડે ને તને ફરીથી સંસારમાં આવવું પડે તો લોકો કહેશે કે નાના દીકરાને જબરજસ્તી મોકલ્યો ફોર્સફુલી મોકલ્યો અને એ ધર્મની જે નિંદા થાય એનું અમને વધારે ચિંતા હતી કુંજ પણ દેવ ગુરુની કૃપાથી સાહેબના આશીષ તારી પર એવા વરસ્યા તારો પણ ઉલ્લાસ જોરદાર સ્કૂલનો પણ સપોર્ટ જોરદાર આવું કોઈ પણ દિવસો આપણે જોવા ન પડ્યા અને ઉલ્લાસભાઈ આજે દિવસ આવે છે અને તારી દીક્ષા ખૂબ સારી રીતે સંપન્ન થશે કોઈ અમને કોઈ પણ જાતનું વિઘ્ન આવ્યું નથી યુવિન તારે ભાઈને કંઈ પૂછવું છે મમ્મી પપ્પા અને ભાઈની તો બધી કન્વર્સેશન પતી ગયું તારે ભાઈને કંઈ પૂછવું છે હવે હા મને એક ક્વેશ્ચન પૂછવો છે ભાઈ તું ત્યારે એવા મતલબ તને મારી ત્યાં યાદ નહીં આવે આપણે સાથે રમ્યા સાથે ઝઘડ્યા એકબીજાને સાથે ચીડવ્યું તને મારી ત્યાં યાદ નહીં આવે જ્યારે આપણે નાના હતા ત્યારે મમ્મા બપોરના સૂઈ જતી ત્યારે આપણે છુપી રીતના ચોકલેટ ખાતા કોઈને ખબર ના પડે એટલે બેડના નીચે છુપાડી લેતા રાતના 12 વાગ્યા તક ટેસ્ટ મેચ રમી તને મારી ત્યાં યાદ નહીં આવે ઇવન જો અગર હું અહીંયા રહું ઇવન તને ખબર છે આપણા ઘરમાં મેમ્બર્સ કેટલા છે 7-8 જણા અને જો અગર હું અહીંયા રહું તો મને કેટલા જણાનો પ્રેમ મળે 7-8 જણાનો અને જો અગર હું ત્યાં જાઉં તો ત્યાં તો મને 25-25 મહાત્માનો પ્રેમ મળે અને જો અગર હું અહીંયા બીમાર પડું તો મારું ધ્યાન રાખવાલા કેટલા તો 7-8 જણા ત્યાં હું બીમાર પડું તો ત્યાં મારા ધ્યાન રાખવાલા કેટલા 25-25 મહાત્મા સાથે પૂરેપૂરો સંઘ મારું ધ્યાન રાખવા બેઠો છે અને અહીંયા તો મમ્મી પપ્પા કરતાં પણ સવિશેષ પ્રેમ ત્યાં ગુરુદેવનો મળે છે આમ ગુરુદેવ ખોળામાં માથું લઈને માથે હાથ ફેરવે ને તો એમ એવું લાગે કે આખી દુનિયાનો પ્રેમ મળી ગયો એટલું વાત્સલ્ય ત્યાં મળે છે તો અહીંયા સંસારમાં કેમ રહેવાનું અને મારે તને એક સિક્રેટ વાત કહી છે બોલ કહું તને ના હા મને ખબર જ હતી કે તું છે ને મને ચીડાવવાનો જ છે ને મને હેરાન કરવા માટે તું નાચ પાડવાનો છે પણ તોય હું તને આ સિક્રેટ વાત તો કહેવાનો જ છું કે ગુરુદેવે અભયશંકર સુરેશ્વરજી માસાવે જ્યારે દીક્ષા લીધી ત્યારે એમના પાછળ પાછળ એમના નાના ભાઈ અજીત શેખર સુરેશ્વરજી માસાવે દીક્ષા લીધી પછી જગત શેખર માસાવે દીક્ષા લીધી તો એમના પાછળ પાછળ એમના નાના ભાઈ વિજય શેખર માસાવે દીક્ષા લીધી અને જયભવન શેખર માસાવે દીક્ષા લીધી તો એમના પાછળ પાછળ નાના ભાઈ હીર શેખર માસાવે દીક્ષા લીધી તો મને તો ખબર જ છે કે કુંજના પાછળ પાછળ એનો નાનો ભાઈ આવવાનો જ છે અને તું મને પૂછતો હતો ને કે ભાઈ તને ત્યાં મારી યાદ નહીં આવે તો હું તને એનો આન્સર આપું ને કે મારે હું તો તને રોજ યાદ કરીશ જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી હું તને ડેલી મિસ કરીશ એમ સોચી સોચીને
કે મારો નાનો ભાઈ ક્યારે દીક્ષા લેવા આવશે, મારો નાનો ભાઈ ક્યારે દીક્ષા લેવા આવશે. અને ઇવન મને તો એમ જીનશાસનનો કેસરિયો રંગ લાગ્યો છે. જ્યારે તને આ જીનશાસનનો કેસરિયો રંગ લાગશે ને, ત્યારે તું પણ આ સંસારમાં એક મિનિટ પણ નહીં રહી શકે, તું પણ આ સંસારનો એક મિનિટમાં ત્યાગ કરી દેશે. અને આપને કેવી ઉજ્જવળ પાઠ પરંપરા મળી છે, પ્રેમ સુરીશોજી મારશે, ભુવન ભાનુ સુરીશોજી મારશે, જયગો સુરીશોજી મારશે, આવા ગુરુદેવ મળ્યા, રાજેન્દ્ર સુરીશોજી મારશે મળ્યા. તો આવા ઉચ્ચ ઉચ્ચ મહાપુરુષોના આશીર્વાદ મળતા હોય તો પછી સંસારમાં કેમ રહેવું જોઈએ. અને હું ઇવન પરમાત્મા પાસે રોજ પ્રાર્થના કરું છું કે ભગવાન મને પ્રેમ સુરીશોજી મારશે જો બ્રહ્મચર્ય આપજે, મને ભુવન ભાનુ સુરીશોજી મારશે જો તપત્યાગ આપજે, મને ચંદ્રશેખર સાહેબ જેવી શાસનકુમારી મને આપજે, જયગો સુરીશોજી મહાસાહેબ જેવો સ્વાધ્યાય મને આપજે, ધર્મજીત સુરીશોજી મહાસાહેબ જેવી પ્રભુ ભક્તિ મને આપજે, જય શેખર સુરીશોજી મહાસાહેબ જેવી એકાગ્રતા મને આપજે, રાજેન્દ્ર સુરીશોજી મહાસાહેબ જેવો ઉપશમ ભાવ મને આપજે, અને ગુરુદેવ અભય શેખર સુરીશોજી મહાસાહેબ જેવી નિષ્પૃહતા મને આપજો. હું આ રોજ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. યુવે હજી મારી સ્પીચ પૂરી નથી થઈ. મારે તમને એક વસ્તુ કહેવી છે, બહુ મહત્વની વસ્તુ છે. પથ્થરમાંથી બનેલી મૂર્તિને સૌ કોઈ વંદન કરે છે, સૌ કોઈ પૂજા સત્કાર કરે છે, સત્કાર સન્માન કરે છે, પણ એના પાછળ મહેનત કરનાર શિલ્પીને કેટલા યાદ કરે છે, કે જેને ખૂબ મહેનત કરી એના પાછળ એમ પસીનો પાડ્યો, એક એક ટાંચના મારી મારીને પ્રતિમાજીને પથ્થરને ઓપ આપ્યો, પ્રતિમાજીનો એમને સુંદરતા આપી, એવા શિલ્પીને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. બસ આવી રીતે જ તમારી સમક્ષ મારી જેવા કેટલાય બાલમુમુક્ષુ આવે, તમે એમનો સત્કાર કરો, સન્માન કરો, એમનું બહુમાન કરો, એમનો જય જયકાર કરો, પણ એના પાછળ મહેનત કરનાર, એને બાળપણથી જ એનું ઘડતર કરનાર, એને પાઠશાળારૂપી જેને ટાંચનું માર્યું, સંસ્કારરૂપી ટાંચનું માર્યું, પૂજા રાત્રિ ભોજન ત્યાગરૂપી ટાંચનું માર્યું, એવા માતા પિતાને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. બસ મારે તમને કહેવું છે કે આ તમે જેટલા પણ મારા સત્કાર સન્માન બહુમાન કર્યા છે ને, જો કોઈ સાચા હકદાર હોય તો એ મારા ખાલી ખાલી ને ખાલી મા માત્ર ને માત્ર મારા માતા પિતા જ છે. અને એવું બનતું હોય છે કે જ્યારે બાળકને નાની ઉંમરમાં સાહેબજી પાસે મોકલવામાં આવે છે, ત્યારે સમાજના તરફથી, સ્વજનો તરફથી, સંબંધી તરફથી આવતા રૂકાવટો, આક્ષેપો, ટીકાઓના વરસાદ, એના સામે એના માતા પિતા અડીકમ ઊભા રહીને એના સામે ઝઝૂમીને માત્ર ને માત્ર પોતાના પરલોક, બાળકના પરલોકની ચિંતા કરીને એને સાહેબજી પાસે સ્થિર કરે છે, એની દીક્ષા અપાવે છે. બસ તો હું તમને એ જ કહું છું કે આવા માતા પિતાને તમે સાથ સહકાર આપજો, એમને અનુમોદના કરજો, નક્કી એમની ટીકા કરજો, નક્કી નિંદા કરજો. અને માતા પિતાની સાથે સાથે હું મારા દાદાનું પણ ઋણ સ્વીકાર કરું છું કે જેમની મારા સાથે ખૂબ જ આત્મીયતા હતી, એમને મારા ઉપર ખૂબ જ લાગણી હતી, એમને એમની લાગણીઓને જતી કરીને મને ખુશી ખુશીથી દીક્ષા આપી, રજા આપી દીક્ષા માટેની. અને મારા કાકા કક્કી જેમને મને એમ સતત પ્રેરણા આપી, મને સતત સહકાર આપ્યો, એમની પણ હું ઋણ સ્વીકાર કરું છું. અને મોક્ષ અને યુવેનો પણ હું ઋણ સ્વીકાર કરું છું કે એને પણ મને એમને એને પણ મારા સાથે ખૂબ જ આત્મીયતા, મને ખૂબ જ પ્રેમ હતો એના એને મા ઉપર. અને જ્યારે અમે લોકો સાથે હતા ને, ત્યારે એને મને હેરાન કરીને મને સમતાની સાધના કરાવી, એના માટે પણ હું એનો ઋણ સ્વીકાર કરું છું. જીનાગના વિરુદ્ધ અમારાથી કાંઈ પણ બોલે સંવાદનમાં તો ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. અદ્ભુત આ સંવાદ, શબ્દો જ્યાં વામણા બને. એક વાત કહેવાનું મન થાય, સુરી પ્રેમ અર્ધ શતાબ્દી સમાધિ વર્ષ, એ વર્ષમાં સંયમ લેવાનું સૌભાગ્ય વર્તમાન ગચ્છનાયક આચાર્ય ભગવાન જયગોસ સુરીશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ પદ આજ ગોરે ગામની અંદર અને એનું રજત સામ્રાજ્ય વર્ષ પૂજ્ય ગચ્છાધિપતિ પદવીની જ્યારે દીક્ષા થયેલી ત્યારે એમની ઉંમર પણ 14 વર્ષની હતી, અને કુંજ પણ જે ઉંમરે દીક્ષા લેવાનો છે એ પણ એની વય 14 વર્ષની છે. કોઈને અભયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે અંગત આત્મીય પરિચય ખરા આમાંથી વાત કરી શકે એવો? આમ અસત કલ્પના છે, થાય નહીં, પણ એક નાનકડી ભૂલ થઈ ગઈ છે, આપ જઈને સાહેબને વાત કરી શકશો પૂરેપૂરું કોન્ફિડન્સ સાથે? થોડીક ભૂલ થઈ છે, મુહૂર્ત એકનું નીકળ્યું છે, 4નું નીકળવાની જરૂર હતી. આ સાંભળ્યા પછી આપણને એમ લાગે કે આ 3 પણ એટલા જ પરફેક્શન સાથે પ્રભુ શાસનનો જયનાદ કરી રહ્યા છે. આ રોશનીબેન જ્યારે એની સાથે કન્વર્સેશન કરી રહ્યા હતા ને, અને કુંજ જે રીતે જવાબ આપી રહ્યો હતો, લાગે બાકર બચ્ચા લાખ લાખે બેચારા, સિંહણ બચ્ચું એક,
એકે હજારા, ખરેખર આ સિંહણનું બચ્ચું પ્રભુના સિંહત્વના માર્ગે નીકળી રહ્યું છે. અને કુંજ, તું યુવિનને કહેતો હતો ને કે તારે પણ જલ્દી આવવાનું છે, એ પણ એ જ કહે છે, ભાઈ તમે મોટા હું નાનો, તમે બલરામ હું કાનો, કુંજ સમજી લેજે સાનમાં, તારા ગુરુ છે મારા બાનમાં, અને તારે પણ મને જલ્દી બોલાવવો પડશે તારા સ્થાનમાં, તારે પણ મને જલ્દી બોલાવવો પડશે મારા સ્થાનમાં. અને આ રીતે એક કિલ્લોલ કરતા પરિવારનું એક પુષ્પ આજે પ્રભુને અર્ધરૂપે પરમની પરોઢે ચડવા જઈ રહ્યું છે. શરૂઆતમાં મિથુનભાઈ આપે કીધું કે એને ક્રિકેટનો ખૂબ શોખ. એક વાત કહું કુંજ, ક્રિકેટનો બહુ શોખ, આઈપીએલ ચાલી રહી છે, બરાબર છે? મને પણ એમ થયું આઈપીએલ, આઈ પ્રે ટુ લોર્ડ, પરમ દિવસની પરોઢે ટોસ ઉછળશે કુંભ વર્સિસ મોહની કુંભ. ધર્મરૂપી બેટ, અધર્મરૂપી બોલ, દર્શન જ્ઞાન, ચારિત્રરૂપી ટર્ન સ્ટમ્સ, ભાવ અને ક્રિયાની બે બેલ્સને સાચવવાની જવાબદારી. અભયદાનના ગ્લોવ્સ હશે, વિહાર યાત્રાના પેડ હશે, મસ્તક પર પ્રભુ આજ્ઞાનું હેલ્મેટ હશે, બ્રહ્મચર્યની નવ વાડરૂપી ક્રિસમા રમવાનું. પૂજ્ય આચાર્ય ભગવાન રાજેન્દ્ર સુરી મહારાજ અને અભય શેખર સુરી મહારાજ, એ બે એમ્પાયર, થર્ડ એમ્પાયર તરીકે યુગાદિદેવ આદિનાથ પરમાત્માની નિમણૂક સર્વમાન્ય બની ચૂકી છે. સ્કોરબોર્ડ ઉપર વિના વિકેટે આંકડા ફરતા રહે, સાધનાની આરાધનાની ઉપાસનાની ચોક્કા અને છક્કાની ફટકાબાજી એવી રીતે થાય, મો રાજા થાકે, તું અનબીટન રહે, ઉત્સાહ વર્ધમાન રહે, અને વર્ધમાન ઉત્સાહ સાથે મુક્તિ કપ વહેલામાં વહેલી તકે તું જીતી લે, એવો સંઘ આજે આપને શુભકામના પાઠવી રહ્યો છે. બસ ગણતરીની પડો, અહીં જે શિસ્ત અને અનુમોદનાથી આપ બેઠા છો, આ દીપ અહીંયા મુકાઈ જાય એટલે અત્રેથી કુંજ આપણા સૌની શુભકામના સાથે બહાર નીકળશે. પણ આગળ જે પણ બેઠા છે, ખાસ ઉપયોગ રાખજો, ઊભા થવાનો કે ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરતા સહજતાથી એને આ રંગમંચ ઉપરથી પેલા છેડે પહોંચવા દેશો. પ્રશાંતભાઈ, આવતીકાલે સવારે વર્ષીદાનની રથયાત્રા પછી આ જ રંગમંડપમાં પૂજ્ય આચાર્ય ભગવાન અભય શેખર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પરમ દિવસ માટેનો વિદાય તિલકનો ચડાવો અને કુંભને સંયમ જીવનની મમ મુંડાવેહ પવ્વાવેહ અને મમ વેસમ સમપ્યહ આ માગણી જેના ઉપર રહીને કરવાની, એ દેવવંદન ઇત્યાદિની વિધિ જેના પર કરવાની, એ ચરવડો કટાશનો ને મુપત્તી એ ઉપકરણોનો આદેશ આવતીકાલે રથયાત્રા પછી આ જ રંગમંડપની અંદર આપવામાં આવશે. પ્રશાંતભાઈ, રાજપથ પર જનારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા, 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 રાજનંદન અમારા તને વંદન, રાજપથ પર જનારા તને વંદન અમારા. ચાર પાડે રાજપથ પર ચાલે, હું ના અવસર પીણી ના પંચમ કાળે, પંચા ચાર પાડે રાજપથ પર ચાલે, હું ના અવસર પીણી ના પંચમ કાળે, તને વંદન રાજપથ પર જનારા તને વંદન અમારા. પણાને
કર્યો છે સાધક તારા મોહને રે તું ઠર્યો છે ખાતર પંચેન્દ્રિયપણાને તું ઠર્યો છે સાધક તારા મોહને રે તું ઠર્યો છે ખાતર તને વંદન મારા તને વંદન મારા હો મનને તને વંદન મારા વર્ષોથી શ્રી સંઘ ઉપર ઋણ છે અને સદાય આ સંઘ માટે તેઓ તત્પર રહે છે. સંઘ શ્રી સંજયભાઈ વખારીયાની ભૂરી ભૂરી ખૂબ ખૂબ અનુમોદના કરે છે. શ્રી ડીકુભાઈ ડીકુભાઈ જાણે આપણા સંઘના જ હોય. પરમાત્માની કૃપાથી એવો